અને આ સાથે અન્ય મહત્વનો મુદ્દો જરા પર નજર કરીશું. કચ્છમાં ભેદી સંજોગોમાં 14 લોકોના મોત નિપજ્યા અને ત્યારબાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. લખપત અને અબડાસા તાલુકામાં 14 લોકોના મોત નિપજ્યા. જિલ્લા કલેક્ટરે દયાપર તાલુકા પંચાયતમાં સ્થાનિક તંત્ર સાથે બેઠક યોજી ન્યુમોનિયાના કારણે આ મોત નિપજ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે ન્યુમોનિયા કયા કારણોસર ફેલાયા છે એ દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. 6 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા જેને પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ડેન્ગ્યુનો 1, મલેરિયાનો 1, સિઝનલ ફ્લુના 2 કેસ સામે આવ્યા. ત્યારે હવે આ મામલે રાજનીતિ પણ તેજ થતી દેખાઈ રહી છે. સાથે લોકો કેટલાક લોકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો કે પીવાનું પાણી જે શુદ્ધ નથી આવી રહ્યું. આ તરફ કલેક્ટર એમના આદેશ બાદ જે ડોક્ટરની ટીમ છે એ સતર્ક છે. ટીમને અલગ અલગ જગ્યા પર મોકલી દેવામાં આવી છે અને તેમના દ્વારા શું કામ કરવામાં આવી રહ્યું છે એ પણ એક મહત્વની વાત છે. કારણ કે આ લોકોના 14 લોકોના મોત થઈ ગયા છે અને તેના પર રાજનીતિ રમાઈ રહી છે. અમે પહેલા કીધું હતું, તમે પછી કર્યું, આ બધી વાતો થઈ રહી છે, પરંતુ આ લોકોના મોત કેમ થયા તેનું કારણ સ્પષ્ટપણે કોઈ આપી નથી શકતું. તે ખૂબ જ મહત્વની બાબત છે. હવે આ મામલે કેવી રાજનીતિ થઈ રહી છે તે સાંભળી લઈએ. કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં 14 વ્યક્તિઓના માત્ર આ ગણતરીના દિવસોમાં મૃત્યુ થયા છે. આજથી 4 દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું. જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી, માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે. મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં, સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં, સરકારી તંત્રના પેટનું પાણી નથી હતું. એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી. ટીમો મોકલવી જોઈએ, 12 નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ, લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ. અન્ય શક્તિભાઈએ જે વાત કરી એ તદ્દન સત્યથી વિપરીત છે. હકીકતમાં જ્યારે પણ રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની કોવિડ જેવી મહામારી આવી હોય કે નાની મોટી મુશ્કેલીઓ અથવા તો કોઈ રોગે દેખા દીધી હોય, એ સમયે આરોગ્ય તંત્ર હરકતમાં આવી જ જતું હોય છે અને તાત્કાલિક જેવી ખબર પડતા 7 ગામમાં લગભગ 12 જેવા 4 દિવસમાં મરણ થયેલાનું માલુમ પડતા આરઆરટીની ટીમ કચ્છ અદાણી કોલેજમાંથી પણ ગઈ હતી, સાથે અમારી ઈએમઓ અને ત્યાં સ્થાનિક ટીમ આરોગ્ય વિભાગની પણ પહોંચી અને એનું સર્વેલન્સ અને કેટલા લોકો બીમાર છે અને કેટલા લોકોમાં નાના મોટા તાવના અથવા તો બીજા પ્રકારના રોગો દેખા દઈ રહ્યા છે એનું સર્વેલન્સ પણ કર્યું. સાથે રાજકોટથી પણ ત્યાં ટીમ આવી હતી. તો ચાંદીપુરા બાદ બિલકુલ આ તમામ મહત્વના મુદ્દા કે જે ગુજરાત ફર્સ્ટ આજે ઉઠાવ્યા એ ગુજરાતના તમામ લોકો, ગુજરાતની જનતા સાથે મહત્વના આ તમામ મુદ્દાઓ છે અને ગુજરાત ફર્સ્ટ આપને લગતા મુદ્દા હંમેશા અને આમાં સૌથી મહત્વની બાબત એ છે કે ચાંદીપુરા બાદ આ રીતે આ રોગમાં એક બાદ એક મોત થઈ રહ્યા છે. હવે મંકી પોક્સ પણ દસ્તક દઈ રહ્યું છે, તેની આહટ સંભળાઈ રહી છે. રાજનીતિથી પર રહી હવે જે સિસ્ટમમાં સુધારો કરવો જોઈએ, લોકોના જીવ બચે તે માટે પ્રયત્નો થવા જોઈએ, તે જ ગુજરાત ફર્સ્ટની અપીલ છે. અમારી આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.